स्वागत है आपू आज गणित पीरियड में आप प्रकरण एक स्वाध्याय 1.1 में प्रश्न 1-6 सुधी सीखी गया छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर लेशो, सब्सक्राइब अने वीडियो ने लाइक जरूर थी आपशो। हवे आपणे स्वाध्याय 1.1 ना प्रश्न नंबर 7 की चर्चा करीशुं। जूथना गुणधर्म ना उपयोग थी आनी गणतरी करी सकीए छे। तो अपने LHS એટલે કે ડાબી બાજુ લઈએ કે 1/3 × 6 × 4/3, તો અહીંયા આપણે જોઈએ તો 3 × 2 એટલે 6 થશે, બરાબર। તો અહીંયા 1/3 × 4 × 2 એટલે કેટલા થશે, 8। તો આપણો જવાબ થશે 8/3। હવે આપણે RHS લઈએ, एक छेद में 3 × 6 × 4/3 એટલે કે આપણે અહીં જૂથ કર્યું છે। જે પહેલા આ બેનું જૂથ હતું એની જગ્યાએ આપણે આનું જૂથ બનાવીએ અને એનો 4/3 સાથે ગુણાકાર કરીએ, આપણો જવાબ શું આવે છે આપણે ચેક કરીએ। તો અહીંયા આપણે છેદ ઉડાડવો હોય તો થશે 3 × 2 એટલે 6, તો 2 × 2 × 4/3 બંનેનો ગુણાકાર કરીશું અંશનો, 4 × 2 એટલે 8/3। તો આપણે કહી શકીએ કે આપણી ડાબી બાજુ અને જમણી બાજુ સમાન હોય છે, એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે LHS બરાબર RHS। સ્ક્રીનશોટ લઈ લો બધા। स्वाध्याय 1 प्रश्न नंबर 8, शुं 8/9 ए माइनस 1/8 नो व्यस्त छे। चलो आपणे चेक करीए तो माइनस एक अष्टमांश मिश्र अपूर्णांक संख्या ने आपणे साधी अपूर्णांक संख्या में बदली लीधुं, 8 × 8 વત્તા 1 એટલે 9 માઇનસ 9/8। હવે આપણે એનો વ્યસ્ત કરીએ કે માઇનસ 9/8 નો વ્યસ્ત શું થશે, માઇનસ 8/9 થાય। તો આ ઉપરથી આપણે કહી શકીએ કે 8/9 એ માઇનસ 1/1 અષ્ટમાંશ નો વ્યસ્ત નથી। ચલો હવે નવમો પ્રશ્ન લઈશું કે શું 0.3 એ 3/1 નો વ્યસ્ત છે। ચેક કરીએ આપણે 3/1 મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને સાદી અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ, 3 × 3 એટલે 9 થશે, 9 × 1 એટલે 10/3। 10/3 નો વ્યસ્ત લઈએ, 10/3 નો વ્યસ્ત થશે 3/10। 3/10 જે છે એને આપણે 0.3 પણ લખી શકીએ। તો ઉપરથી આપણે કહી શકીએ કે 0.3 એ 3/1 નો વ્યસ્ત છે।
સ્ક્રીનશોટ લઈ લો બધા સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 10 પહેલું એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ના હોય હવે આપણે લઈએ તો એનો જવાબ આવશે 0 કેમ કે 0 નો વ્યસ્ત કરીએ તો થાય 1/0 કોઈ પણ સંખ્યાના શૂન્ય ભાગ પાડી શકાતા નથી એટલે એનો જવાબ આપણને મળે નહીં એટલે શૂન્ય એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત શક્ય નથી બીજું છે એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય તો એવી બે સંખ્યાઓ છે 1 અને -1 કારણ કે 1 અને -1 નો વ્યસ્ત એ સંખ્યા પોતે જ થાય 1 નો વ્યસ્ત 1 થાય અને -1 નો વ્યસ્ત -1 થાય ત્રીજું છે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય વિરોધી સંખ્યા એટલે આપણને ખબર છે કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થતો હોય કોઈ પણ વિરોધી સંખ્યા લખવી હોય તો આપણે પ્લસ હોય તો માઇનસ કરીએ છીએ અને માઇનસ હોય તો પ્લસ કરીએ છીએ એટલે બંને સંખ્યાઓની નિશાની બદલાઈ જાય છે તો શૂન્ય એકમાત્ર એવી સંખ્યા છે કે જેની વિરોધી સંખ્યા કરીએ તો પણ આપણને શૂન્ય જ મળે કેમ કે શૂન્યની આગળ આપણે પ્લસ કે માઇનસ લખતા નથી તો આનો જવાબ શું થશે શૂન્ય સ્ક્રીનશોટ લઈ લો બધા સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 11 પહેલું આપણે જોઈએ શૂન્યનો વ્યસ્ત હમણાં જ આપણે કીધું કે શૂન્યનો વ્યસ્ત એ શક્ય નથી કેમ કે શૂન્યનો વ્યસ્ત આપણે લખીએ તો 1/0 થાય અને કોઈ પણ સંખ્યાના શૂન્ય ભાગ પાડી શકાતા નથી એટલે શૂન્યનો વ્યસ્ત તો આપણે લખીશું ના મળે બીજું સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના વ્યસ્ત છે એ પણ આપણે હવે શીખી ગયા કે સંખ્યા 1 અને -1 એ પોતાના વ્યસ્ત છે -5 ની વ્યસ્ત સંખ્યા કઈ છે તો આપણે -5 જે છે એને -5/1 પણ લખી શકીએ છીએ તો હું આનો વ્યસ્ત કરું તો શું થશે -1/5 -1/5 1/x ની વ્યસ્ત સંખ્યા તો થશે x/1 એટલે આપણે તેને એકલા x વડે પણ દર્શાવી શકીએ છીએ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા એ પણ આપણે ગુણધર્મમાં શીખી ગયા કે કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય છે તો અહીંયા લખીશું સમય છેલ્લું ધન સમય સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા દાખલા તરીકે 5 હોય તો એનો વ્યસ્ત આપણને શું મળે 1/5 તો 1/5 પણ ધન જ છે તો ધન સમય સંખ્યાઓની વ્યસ્ત સંખ્યા ધન જ હોય ઓકે સ્ક્રીનશોટ લઈ લો બધા